नमस्ते विद्यार्थी मित्रों, शांतिनिकेतन शिक्षण संकुल में तमारो स्वागत छे। आज आपणे धोरण 2 में हिंदी विषय में पेज नंबर 52 अने 53 में अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, आगळना वीडियो नी अंदर आपणे केटला पिक्चर नीचे शब्दों जोई गया छे। आज आपणे शुं करवानुं छे? आजना वीडियो नी अंदर तमारी चोपड़ी में पेज नंबर 52 अने 53 में केटलाक चित्रों आपेला छे, ए चित्रों नीचे तमारे शुं करवानुं छे? शब्द लखवानुं छे के आ चित्र शानुं छे। तो ए सूचना आपेली छे, चित्र देखो, कोष्टक से सही शब्द ढूंढकर चित्र के नीचे लिखो। एटले के चित्र जुओ, कंसमांथी योग्य शब्द शोधीने चित्र नीचे लखो। अहीं तमने कंसमां चित्रोना शब्दों आपेला छे, ऋषि, आम, ईख, थन, ओखली, अनार, यज्ञ, वृषभ, उल्लू, इमली, ऊन, एड़ी, औषध, एनक, छ, अंगूर जेवा शब्दों अहीं कंसमां आपेला छे। तमारे शुं करवानुं छे? नीचे चित्र जोवानुं छे अने जे योग्य शब्द होय ए नीचे तमारे लाइन में लखवानो छे। हवे तमने चित्रों देखाय छे? सौथी पहला चित्र छे थन। थन एटले आंचळ। तो तमारे शब्द लखवानो छे थन। एना पछी बीजा नंबर में छे अनार। त्रीजा नंबर नुं चित्र शानुं छे? आ म। हवे छे एना पछी इमली। इमली एटले आमली। બીજી લાઇનમાં આવા કેટલાક ચિત્રો જોઈશું। ઈક, ઈક એટલે શેરડી। ઉલ્લુ, ઉલ્લુ એટલે ગુવાણ। હવે છે ઊન, જે સ્વેટર બનાવવા માટે ઊનનો ઉપયોગ કરીએ છીએ તો ઊન છે। એના પછી છે ઋષિ। હવે ત્રીજી લાઇનમાંના ચિત્રો જોઈશું આપણે। એડી, એનક, ઓખલી અને ઔષધ। ઔષધ એટલે દવા। ઓખલી એટલે ખલ કહીએ છીએ ને, ખલ દસ્તો। એનક એટલે ચશ્મા અને એડી, જે પગની એડી કહીએ છીએ એને શું કહેવાય છે હિન્દીમાં? એડી। હવે છેલ્લે અંગૂર। અંગૂર એટલે દ્રાક્ષ। છ, હિન્દીમાં છ લખવું હોય તો કેવી રીતે લખાય? બે ટપકા દેખાય છે તમને, એને કેવી રીતે વંચાય છે છ આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા છીએ। હવે છે વૃષભ। વૃષભ એટલે બળદ। વૃષભ અને છેલ્લે ચિત્ર છે યજ્ઞ। એવા આપણે બીજા કેટલાક ચિત્રો જોઈશું। હવે પેજ નંબર 53। ચિત્ર દેખો, કોષ્ટક સે સહી શબ્દ ઢૂંઢકર ચિત્ર નીચે લિખો। શું કરવાનું છે? જે પેજ નંબર 52 છે એ રીતે પેજ નંબર 53 પણ એ રીતે લખવાનું છે। તો એ તમને કેટલાક ચિત્રો આપેલા છે? પહેલી લાઇનમાં કયા કયા ચિત્રો છે? તો મોર, પહિયા, પહિયા એટલે પૈડું। એના પછી છે તાલા, તાલા એટલે તાળું। ગધા, ગધેડો કહીએ છીએ ને એને હિન્દીમાં શું કહેવાય છે? ગધા। હવે છે ગુલાબ। શું છે? ગુલાબ, ગુલાબનું ફૂલ હોય છે ને એને હિન્દીમાં ગુલાબ કહેવાય છે। ગુડિયા, ગુડિયા એટલે ટીંગલી। તો આપણે ટીંગલીના ચિત્ર નીચે લખીશું ગુડિયા શબ્દ લખવાનો છે। કછુઆ, કછુઆ એટલે કાચબો। તો નીચે આપણે લખીશું કાચબાનું ચિત્ર દોરેલું છે એની નીચે આપણે લખીશું કછુઆ। મછલી, મછલી એટલે માછલી। હવે છે ગાંધીજીનું ચિત્ર દેખાય છે તમને? હા, તો એની નીચે આપણે લખીશું ગાંધીજી। હવે છે કાગડાનું ચિત્ર દેખાય છે, ત્યાં આગળ આપણે હિન્દીમાં લખીશું કૌવા। કૌવા એટલે કાગડો। હવે છે જલેબી, એના પછી એરાવત। એરાવત એટલે હાથી, ગુજરાતીમાં હાથી કહેવાય છે અને હિન્દીમાં શું કહેવાય છે? એરાવત। હવે છે અદરક, અદરક એટલે આદુ અને છેલ્લે છે
भगत, एना पछीनु चित्र छे चरण, चरण एटले पग, अने छेल्लू चित्र छे कमल, कमल, कमल एटले कमल। तो विद्यार्थी मित्रों आजना आजना वीडियो नी अंदर पेज नंबर 52 अने पेज नंबर 53 विषे आपणे अभ्यास कर्यो छे। तो तमारी चोपड़ी में पेज नंबर 52 अने 53 पूर्ण करवाना छे।